નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સારથી કેરિયર એકેડેમીના આ વીકલી કરંટ અફેર્સના વિડીયોમાં. તમામ વિદ્યાર્થી મિત્રોનું આજના વિડીયોની અંદર હું હાર્દિક સ્વાગત કરું છું. અને આજના વિડીયોની અંદર આપણે 3 એપ્રિલથી લઈ અને 11 એપ્રિલ 2024ના જે પણ મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના પ્રશ્નો છે, આ પ્રશ્નોની આપણે માહિતી મેળવીશું. દરેક પ્રશ્ન રિલેટેડ જે પણ જીકે છે આવનારી પરીક્ષાઓમાં પૂછાવા લાયક, તો તેની વિસ્તૃત માહિતી મેળવીશું. અને અમારા દ્વારા હવે ડેલી કરંટ અફેર્સ યુટ્યુબની ચેનલ ઉપર અપલોડ કરવામાં આવશે અને આ કરંટ અફેર્સ ઉષા મિસ દ્વારા બનાવવામાં આવશે અને માત્ર 13 થી 14 મિનિટની અંદર આ કરંટ અફેર્સનો શો હશે. તો તમામ વિદ્યાર્થી મિત્રો એનો લાભ લેવાનો અને જોઈએ આજના કરંટ અફેર્સમાં આજનો પહેલો પ્રશ્ન. આજનો મિત્રો આપણો પહેલો પ્રશ્ન છે કે જે હાર્દિક સિંહ અત્યારે ભારત દેશની અંદર સૌથી વધુ ચર્ચામાં છે. પ્રશ્ન છે કે હોકી ઇન્ડિયા દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે કોની પસંદગી થઈ છે? તો આપણો કરેક્ટ આન્સર છે હાર્દિક સિંહ. અહીંયાથી 4 પોઈન્ટ બને છે, હાર્દિક સિંહથી 4 પોઈન્ટ બને છે, બરોબર. પહેલો પોઈન્ટ છે કે હાર્દિક સિંહને હોકી ઇન્ડિયા દ્વારા વર્ષના સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે પસંદગી કરવામાં આવી. બીજો પોઈન્ટ, મહિલાઓની અંદર વાત કરી લો તો સલીમા ટેટેની પસંદગી થઈ છે, મહિલાઓની અંદર સલીમા ટેટે. અને પુરુષની અંદર વાત થાય તો હાર્દિક સિંહ. હવે પીઆર શ્રીજેશનું નામ અહીંયા છે તો બેસ્ટ ગોલકીપર તરીકે તેમની પસંદગી કરવામાં આવેલી છે. બીજા 2 પોઈન્ટ અહીંયાથી આ નોંધ કરજો કે હાર્દિક સિંહને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશન દ્વારા બેસ્ટ પ્લેયરનો એવોર્ડ મળેલો છે. અને સલીમા ટેટેની વાત કરીએ તો સલીમા ટેટેને 2023ના એશિયન હોકી ફેડરેશન દ્વારા બેસ્ટ હોકી પ્લેયરનો એવોર્ડ મળ્યો હતો. તો આ 4 પોઈન્ટ તેમના રિલેટેડ છે અહીંયા, તો તે મેં અહીંયા આ સ્ક્રીન ઉપર લીધા છે. તમે ખાસ કરીને આને નોંધ કરી લેજો, તમે યાદ કરી લેજો, જો ગોખી શકાય તો તેને ગોખી પણ લેજો. આ પરીક્ષાની અંદર છપાય તેવા મુદ્દા છે. જોઈએ આગળનો પ્રશ્ન. આગળનો પ્રશ્ન છે કે કયા રાજ્યની માતા બારી પેડા અને પચરાને જીઆઈ ટેગ મળેલો છે? તો અહીંયા લખેલું છે કે ત્રિપુરા રાજ્યની માતા બારી પેડા અને પચરાને જે ટેક્સટાઇલ જે છે, બરોબર, અહીંયા આ પચરા જે એક ટેક્સટાઇલ છે, કાપડ છે, તેને જીઆઈ ટેગ મળ્યો. અને અહીંયા આ માતા બારી પેડા છે તેને જીઆઈ ટેગ મળેલો છે, બરોબર. તો અહીંયા આપણો રાઈટ આન્સર શું આવશે? તો ત્રિપુરા. તો ત્રિપુરા રાજ્યના માતા બારી પેડા છે જે ગોમતી જિલ્લામાં ત્રિપુર સુંદરી મંદિરમાં પ્રસાદ રૂપે છે. આ ત્રિપુર સુંદરી મંદિર જે છે તે ફેમસ છે અને તેના જે પેડા છે તેને જીઆઈ ટેગ મળેલો છે, પ્રશ્ન બનશે. હવે પચરા જે સ્વદેશી સમુદાય દ્વારા હાથથી વણવામાં આવેલ એક કાપડ છે, અહીંયા ઇમેજમાં આપણે જોઈએ છીએ. પ્રથમ વખત 2004માં દાર્જિલિંગની જે ચા હતી તેને જીઆઈ ટેગ મળ્યો હતો. વિશ્વની અંદર WTO એટલે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ જીઆઈ ટેગ આપવામાં આવે છે, જેની 10 વર્ષની વેલિડિટી હોય છે, 10 વર્ષની તેની વેલિડિટી હોય છે, બરોબર. ભારતનો પ્રથમ જીઆઈ સ્ટોર પૂછી લે તો ગોવાની અંદર આવેલો છે, બરોબર, ગોવાની અંદર આવેલ છે. બાકી 2024ના જે જીઆઈ ટેગ હતા તે મેં PDF સ્વરૂપે વિદ્યાર્થી મિત્રોને આપી દીધા છે. આ મહિનાની અંદર આ નવા જીઆઈ ટેગ છે, એ જે મહિનાની PDF હશે તેની અંદર અપલોડ કરવામાં આવશે. તો ત્રિપુરાની વાત કરીએ તો ત્રિપુરાની કેપિટલ છે અગરતલા, મુખ્યમંત્રી છે મલિક લખેલું છે પણ મનિક શાહ છે, ગવર્નર છે ઇન્દ્રસેના રેડ્ડી, બરોબર. 3 પોઈન્ટ, ત્રિપુરાની અંદર ઇન્દ્રસાગર તળાવ આવેલું છે જેની વચ્ચે નીલ મહેલ આવેલો છે, માટે અહીંયા નીલ મહોત્સવની ઉજવણી થાય છે. પરીક્ષામાં ડાયરેક્ટ પૂછી લે કે નીલ મહોત્સવ ક્યાં ઉજવાય છે, તો ત્રિપુરાની અંદર. મહાવીર વીર વિક્રમ એરપોર્ટ ત્રિપુરાની અંદર આવેલ છે. બાંગ્લાદેશથી ત્રણેય બાજુએથી ઘેરાયેલું હોય તેવું ભારત દેશનું એકમાત્ર રાજ્ય કહ્યું તો ત્રિપુરા. ત્રિપુરાની મુખ્ય ભાષા કોક બોરોક છે, માટે અહીંયા કોક બોરોક ઉત્સવની ઉજવણી થાય છે, 2 પોઈન્ટ. ત્યાર પછી બાંગ્લાદેશ અને ત્રિપુરાની વચ્ચે 0 ડિગ્રી ચેનલ છે. કઈ ચેનલ? તો તે બેની વચ્ચે 0 ડિગ્રી ચેનલ છે. તો આ છે આપણો બીજો પ્રશ્ન કે ત્રિપુરા રાજ્યના માતાબારી પેડા અને ગોમતી જિલ્લાના ત્રિપુર સુંદરી મંદિરમાં પ્રસાદના રૂપમાં આપવામાં આવે છે આ પેડાને જીઆઈ ટેગ મળ્યો છે. અને બીજો પોઈન્ટ છે કે આ જે કાપડ જે છે પછરા, સ્વદેશી સમુદાય જે છે તેના દ્વારા હાથથી વણવામાં આવેલ પચરા જે કાપડ છે તેને પણ જીઆઈ ટેગ મળેલો છે. ત્રીજો પ્રશ્ન છે કે ભારત દેશનું પ્રથમ ત્રિસેવા સામાન્ય રક્ષા સ્ટેશન કઈ જગ્યાએ સ્થાપિત થયું? તો આપણો કરેક્ટ આન્સર છે મુંબઈ. તો મુંબઈમાં ભારત દેશનું પ્રથમ ત્રિસેવા કોમન ડિફેન્સ સ્ટેશન સ્થાપિત થશે. હવે ભારત દેશની પાસે વર્તમાનમાં આવું કોઈ સામાન્ય રક્ષા સ્ટેશન નથી. 2001માં અંદમાન અને નિકોબાર કમાન્ડને એક પૂર્ણ ત્રિસેવા કમાન્ડના રૂપમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું, પણ હાલની અંદર ભારત દેશ પાસે કોઈ ત્રિસેવા કોમન ડિફેન્સ સ્ટેશન નથી, માટે મુંબઈની અંદર સ્થાપિત કરવામાં આવશે. હવે અહીંયા જો ભારતની અંદર પ્રથમ, તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાને લાગુ કરનાર પ્રથમ કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર બન્યો.
ફાલ્કન 9 નામના રોકેટના માધ્યમથી લોન્ચ થનાર ભારતનો પ્રથમ ઉપગ્રહ પરીક્ષામાં પૂછે તો જીસેટ 20 છે. ભારતની પ્રથમ સ્વસ્થ અને સ્વચ્છ ફૂડ સ્ટ્રીટનું નામ જણાવો તો તેનું નામ છે પ્રસાદમ. ભારત દેશનું પ્રથમ કેન્દ્રીય નાણાં પોષિત ગાય અભયારણ્ય તો ઉત્તર પ્રદેશની અંદર. જાતિ આધારિત વસ્તી ગણતરી કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું તો ભાઈ આંધ્ર પ્રદેશ. ભારત દેશનું પ્રથમ ગ્રાફિન ઇન્ડિયા ઇનોવેશન સેન્ટર ફોર ગ્રાફિન ની સ્થાપના કઈ થઈ જગ્યાએ થઈ તો કેરળ રાજ્યની અંદર થઈ. તમામ દુર્ઘટનાઓનું માનચિત્ર તૈયાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું મારા મિત્રો તો પંજાબ. અને ભારત દેશનું પ્રથમ રિસર્ચ આઈઆઈટી કેમ્પસ ની સ્થાપના ઉજ્જૈનમાં થઈ. રિસર્ચ આઈઆઈટી કેમ્પસ ની સ્થાપના ઉજ્જૈનમાં થઈ. અને ભારત દેશનો પ્રથમ યુનિટી મોલ તો ઉજ્જૈનની અંદર બન્યો. આ 2024 નું હાઇલાઇટેડ જે પણ મહત્વપૂર્ણ મુદ્દા છે તે તમારી સમક્ષ મેં મૂક્યા છે, નોંધ કરી લેજો. ચલો આગળનો પ્રશ્ન છે કે ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી ની સ્થાપના કોણ કરી રહ્યું છે, શા માટે કરી રહ્યું છે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા? આપણો કરેક્ટ આન્સર છે આરબીઆઈ, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. હવે આ સ્થાપના શા માટે કરી રહ્યું છે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ઓનલાઈન ફ્રોડ થી લોકોને બચાવવા ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સીની સ્થાપના કરી રહ્યું છે. આ કઈ રીતે? તો મોબાઈલોની અંદર તમે જોયું હશે કે તમારા ખાતાની અંદર 1 લાખ રૂપિયા લોન મળશે, 2 લાખ રૂપિયા લોન મળશે, જે આરબીઆઈ દ્વારા રજીસ્ટ્રેશન થયેલ એપ્લિકેશનો નથી. તેવી એપ્લિકેશન ગ્રાહકોને ફ્રોડથી બચાવવા માટે અહીંયા તમે જોઈ શકો છો કે ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી ની સ્થાપના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરશે. સ્થાપના 1 એપ્રિલ 1935. યંગ હિલ્ટન ફિલ્ટર થઈ ગયું છે અહીંયા પણ, યંગ હિલ્ટન. હું અહીંયા લખી દઈશ જે જગ્યાએ ભૂલ હશે, કદાચ ટાઈપિંગ મિસ્ટેક હોય. આપણે યંગ હિલ્ટન જે સમિતિ હતી તે સમિતિના ભલામણ ઉપર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સ્થાપના થઈ હતી. ગવર્નર કોણ છે તો શક્તિકાંત દાસ છે, 25મા નંબરના આ ગવર્નર છે. પ્રથમ કોણ હતા તો પ્રથમ હતા ભાઈ શિરડી દેશમુખ હતા. પ્રથમ કોણ હતા તો શિરડી દેશમુખ પ્રથમ ગવર્નર હતા. અને કદાચ અંગ્રેજ ગવર્નર અત્યારે પૂછાતું નથી પણ કદાચ પૂછી લે તો તેમનું નામ છે ઓર્સબોર્ન સ્મિથ. શું છે? ઓર્સબોર્ન સ્મિથ, બરોબર. સ્મિથ અંગ્રેજ ગવર્નર છે. અચ્છા પાત્રી પેન કરી દઈએ તો એક પોઈન્ટ ઓછો કરી દઈએ. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સ્થાપના કરશે, ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સીની સ્થાપના કરશે. હવે લખેલું છે કે મેઘયાન 2024 નું આયોજન ક્યાં થયું? તો આ મેઘયાન જે છે તેનું આયોજન કરવામાં આવ્યું છે કેરળના કોચીની અંદર. તો કેરળના કોચીમાં મેઘયાન 2024 નું આયોજન થયું. થીમ કઈ રાખવામાં આવેલી છે તો એટ ધ ફ્રન્ટલાઈન ઓફ ક્લાઇમેટ એક્શન. વર્લ્ડ મેટ્રોલોજીકલ દિવસની સ્થાપના, વર્લ્ડ મેટ્રોલોજીકલ દિવસ આપણે ઉજવીએ છીએ 23મી માર્ચ. અને આ સંબંધ ધરાવે છે મેઘયાન કોની સાથે? તો વર્લ્ડ મેટ્રોલોજીકલ સાથે સંબંધ ધરાવે છે. અને આ મેઘયાનનું આયોજન કરવામાં આવ્યું છે કેરળના કોચીમાં. એક સ્વદેશી મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે જેનું નામ છે અહીંયા લખેલું છે ઇન્દ્રા. તો ઇન્ડિયન નેવલ ડાયનેમિક રિસર્ચ ફોર વેધર એનાલિસિસ આ તેનું પૂરું નામ છે. નેવલ ચીફ કોણ છે આપણા? તો હરિકુમાર. નૌસેના દિવસ 4 ડિસેમ્બર. ભારત દેશમાં 3 નૌસેના કમાન્ડ આવેલા છે તેના મુખ્ય મથક, બરોબર, કમાન્ડ આવેલા છે તેના મુખ્ય મથક. તો એક છે વિદ્યાર્થી મિત્રો પશ્ચિમી નૌસેના કમાન્ડનું વડું મથક મુંબઈમાં આવેલ છે. બીજું પૂર્વી નૌસેના કમાન્ડનું વડું મથક તો વિદ્યાર્થી મિત્રો વિશાખાપટ્ટનમની અંદર આવેલ છે. અને ત્રીજું છે દક્ષિણી નૌસેના કમાન્ડનું વડું મથક તો કેરળના કોચીની અંદર આવેલ છે. ત્રણે ત્રણ મુદ્દા પરીક્ષા લક્ષી છે, પરીક્ષાની અંદર પૂછાઈ શકે છે. આગળનો પ્રશ્ન છે કે T20 ક્રિકેટની અંદર શું લખેલું છે? તો 300 કેચ પકડનાર દુનિયાના પ્રથમ વિકેટ કીપર કોણ બન્યા? ભાઈ 300 કેચ પકડ્યા વન ડે ની અંદર નહીં, T20 લખેલું છે. T20 હોય, T20 લખેલું હોય એટલે કે 20 ઓવરની મેચ હોય, બરોબર. અને વન ડે હોય 50 ઓવરની મેચ હોય. તો અહીંયા T20 એટલે 20 ઓવરની મેચની અંદર 300 કેચ પકડનાર દુનિયાના પ્રથમ કીપર બન્યા મહેન્દ્રસિંહ ધોની. T20માં 12,000 રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી તો વિરાટ કોહલી છે, વિરાટભાઈ. અને આઈપીએલમાં સર્વશ્રેષ્ઠ સ્કોર બનાવનાર ટીમ તો સનરાઈઝ હૈદરાબાદ છે. અને સૌથી મોંઘા ખેલાડી છે મિચેલ સ્ટાર્ક. કોણ છે? મિચેલ સ્ટાર્ક. યુનેસ્કોએ ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્કમાં કુલ કેટલી સાઇટ જોડવાનો નિર્ણય લીધો છે? હવે વાત થઈ રહી છે યુનેસ્કો. તો યુનેસ્કોના ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્કમાં 18 સાઇટ, કેટલી? 18 સાઇટ જોડવાનો નિર્ણય લેવામાં આવેલો છે. 48 દેશોમાં જીઓ પાર્કની કુલ સંખ્યા 213 છે. હવે એક અહીંયા નોમ નોંધ કરજો, નામ નોંધ કરીએ. બ્રાઝિલ, ચીન, ક્રોએશિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, ગ્રીસ, હંગરી, પોલેન્ડ, પોર્ટુગલ અને સ્પેન.
નવી સાઇટો જોડવામાં આવેલી છે આટલા દેશની અંદર. મહત્વ શું છે કે યુનેસ્કોના નેટવર્કમાં પ્રથમ વખત બે દેશ ન્યુઝીલેન્ડ અને ફિલિપાઇન્સ સામેલ થયા. ભારત દેશની અંદર આવો કોઈ જીઓ પાર્ક આવેલ નથી. બરોબર, તો આ ક્યાં સ્થાપિત કરી રહ્યું છે ભારત? આવો કોઈ ભારત દેશની અંદર આવો કોઈ જીઓ પાર્ક આવેલો નથી. તો આ સ્થાપિત થઈ રહ્યો છે મધ્ય પ્રદેશની અંદર, સ્થાપિત થઈ રહ્યો છે. કઈ જગ્યાએ? મધ્ય પ્રદેશની અંદર. આ મુદ્દો ખાસ નોંધ કરો, પરીક્ષામાં પૂછાઈ પણ ગયો 2023 ની અંદર, કોઈ પરીક્ષાની અંદર પૂછાઈ પણ ગયો આ જીઓ પાર્ક વિશે. તો યાદ રાખજો કે યુનેસ્કોએ ગ્લોબલ જીઓ પાર્ક નેટવર્કમાં કુલ કેટલી સાઇટ જોડવાનો નિર્ણય લીધો? તો 18, જેની અંદર નવા બે દેશ કયા સામેલ થયા? તો એક ન્યુઝીલેન્ડ ને ફિલિપાઇન્સ. અને ભારત દેશની અંદર આવો કોઈ જીઓ પાર્ક આવેલો નથી. મધ્યપ્રદેશની અંદર આ જીઓ પાર્ક સ્થાપિત કરવામાં આવશે. ચલો, અહીંયા લખેલું છે ભારત દેશમાં એક પણ જીઓ પાર્ક આવેલ નથી. ભારતનો પ્રથમ જીઓ પાર્ક મધ્યપ્રદેશના જબલપુરમાં બનશે. હવે આ 6 પોઈન્ટ મહત્વના છે પરીક્ષા માટે. તો ભારતમાં પ્રથમ વૈદિક થીમ પાર્ક પૂછી લે. વૈદિક થીમ પાર્ક તો નોઈડા યુપી ની અંદર. ભારતનો પ્રથમ ટાયર પાર્ક પૂછી લે તો કલકત્તા ની અંદર. ભારતનો પ્રથમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ પાર્ક પૂછી લે તો કર્ણાટક. ભારતનો પ્રથમ ઈ વેસ્ટ ઇકો પાર્ક પૂછી લે તો દિલ્હીની અંદર. ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક પૂછી લે તો પેચ ટાઈગર રિઝર્વ. અને ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પૂછે, ફક્ત ડાર્ક સ્કાય એરિયા પૂછે, એરિયા બરોબર, તો શું આવશે મારા મિત્રો? તો લદ્દાખ આવશે. શું આવશે? અહીંયા લદ્દાખ આવશે. આ પ્રથમ છે, નોંધ કરજો. આ શું છે? તો ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક લખેલું છે. તો આ જગ્યા ઉપર પેચ ટાઈગર રિઝર્વ આવશે. પણ અહીંયા લખેલું છે કે ડાર્ક સ્કાય એરિયા પૂછી લે તો લદ્દાખ આવશે. બરોબર, લદ્દાખ. અને ભારતનો પ્રથમ દિવ્યાંગ પાર્ક પૂછી લે તો મધ્યપ્રદેશની અંદર હોશંગાબાદની અંદર. તો આ મહત્વપૂર્ણ મુદ્દા છે પરીક્ષા લક્ષી. આગળનો પોઈન્ટ છે કે કયા રાજ્યના બિહુ ઢોલને જીઆઈ ટેગ મળ્યો? બિહુ ઢોલ તો આ આસામ રાજ્યનું ઢોલ છે. કયા રાજ્યનું? આસામ. જાપી વાંસની ટોપીને પણ જીઆઈ ટેગ મળેલો છે. બરોબર, જાપી જે વાંસની ટોપી છે તેને જીઆઈ ટેગ મળ્યો. આ નોંધ કરજો. કઈ ટોપી છે? તો જાપી નામની વાંસની જે ટોપી છે તેને જીઆઈ ટેગ મળ્યો. સાર બથેરી ધાતુ શિલ્પને, પેનિસિટિકા ક્રાફ્ટને પણ જીઆઈ ટેગ મળ્યો. બનારસના પેડા, બરોબર, શરણાઈ અને બનારસી ઢોલને પણ જીઆઈ ટેગ મળેલો છે. જીઆઈ ટેગ નો એક સ્પેશિયલ વિડીયો લઈને હું આવીશ. બરોબર, ક્લિયર કરી દઈશું બધા પોઈન્ટ. અત્યારે આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના. બિહુ ઢોલ, તો બિહુ કઈ જગ્યાએ બિહુ ઉત્સવ ઉજવાય છે? તો આસામની અંદર બિહુ ઢોલને જીઆઈ ટેગ મળ્યો છે. આગળનો પોઈન્ટ છે કે ઘરોળીની નવી પ્રજાતિ. તો ભારતમાં અહીંયા ઇમેજ જોઈ શકો છો તમે, આપણી ઇમેજ મૂકેલી છે. તો ભારતમાં વૈજ્ઞાનિકોએ તાજેતરમાં આ જે નવી પ્રજાતિ શોધી છે ગરોળીની, બરોબર, તમિલનાડુના દક્ષિણ પશ્ચિમ ઘાટમાંથી આ ગરોળીની પ્રજાતિ શોધવામાં આવી. તેનું નામ ડચ ચિત્રકાર છે વિન્સેન્ટ વેન ગો, તેમના નામ ઉપર રાખવામાં આવ્યું છે. કારણ કે નવી પ્રજાતિનો આકર્ષક રંગ તેમના સૌથી પ્રતિષ્ઠિત ચિત્રો પૈકી એક ધ સ્ટેરી નાઇટની યાદ અપાવે છે. તેને નાના કદના ગેકો તરીકે વર્ણવવામાં આવે છે. તેની પીઠ પર વાદળી ફોલ્લીઓથી શણગારેલું છે. અહીંયા તમે જોઈ શકો છો આ વાદળી ફોલ્લીઓ છે તેની પીઠ ઉપર. વિશિષ્ટ પીળું માથું અને આગળનો આ ભાગ છે. તો આ ગરોળી કઈ જગ્યાએ શોધવામાં આવી? ચેમ્પાસિસ બેંગોગી એવી ગરોળીનું નામ છે. બરોબર, ચેમ્પાસ્પિસ વેન ગોગી આવી ઘરોળી છે જે શોધવામાં આવી છે. કઈ જગ્યાએ શોધવામાં આવી? તો તમિલનાડુની અંદર. કઈ જગ્યાએ શોધવામાં આવી? તો તમિલનાડુની અંદર દક્ષિણ પશ્ચિમ ઘાટમાં આ ઘરોળીની નવી પ્રજાતિ મળી આવી છે. આગળ છે કે વેકોમ સત્યાગ્રહ. કયો સત્યાગ્રહ છે? તો વેકોમ સત્યાગ્રહના 100 વર્ષ પૂરા થયા. અહીંયા ઇમેજ મૂકવામાં આવેલી છે, જોઈ શકો છો જૂનામાં જૂની ઇમેજ. તો ભારતમાં સૌથી વધુ સમર્થિત અને વ્યાપકપણે સ્વીકૃત વિરોધમાંનું એક વેકોમ સત્યાગ્રહ તાજેતરમાં 100 વર્ષ તેના પૂરા થયા. તો વેકોમ સત્યાગ્રહ એ પ્રથમ જાતિ વિરોધી ચળવળ છે. પરીક્ષામાં પૂછી લે કે પ્રથમ જાતિ વિરોધી ચળવળ કઈ? તો તે છે વેકોમ સત્યાગ્રહ. કારણ કે હતાશ વર્ગ અને અસ્પૃશ્યતાનો વિદ્યાર્થીઓને મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. તેનો ઉદ્દેશ્ય કોટ્ટાયમ જિલ્લામાં વેકોમમાં શ્રી મહાદેવ મંદિરના રસ્તાઓ પર ચાલવા માટે દલિત વર્ગના અધિકારો સ્થાપિત કરવાનો હતો.
મંદિર પ્રવેશનો મુદ્દો સર્વપ્રથમ એઝવા નેતા ટીકે માધવેને તેમના પેપર દેશાભિમાનીમાં 1970ના સંપાદકીયમાં ઉઠાવ્યો હતો. 1923માં કાકીનાડામાં એ આઈસીસી એટલે કે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીની બેઠકમાં માધવને સરદાર પણક્કર અને કેપી કેશવ મેનન સાથે ત્રાવણકોર વિધાન પરિષદમાં એક અરજી રજૂ કરી. અરજીમાં જાતિ સંપ્રદાય અને સમુદાયને ધ્યાનમાં લીધા વિના સમાજના તમામ વર્ગો માટે મંદિરમાં પ્રવેશ અને દેવી દેવતાઓની પૂજા કરવાનો અધિકાર આપવાની માંગ કરવામાં આવી. આ ચળવળ 30 માર્ચ 1924, અત્યારે શું ચાલી રહ્યું છે તો 2024, એટલે 100 વર્ષ પૂરા થયા બરોબર. કેરળના કોટ્ટાયમ જિલ્લામાં મહાદેવ મંદિરની નજીકમાં આંદોલન 1924-1925 દરમિયાન થયું હતું. તો વેકોમ સત્યાગ્રહને 100 વર્ષ પૂરા થયા છે, આ નોંધ કરજો. ચલો કલામ 250 ઈસરો, તો અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો. તો સ્કાય રૂટ એરોસ્પેસ અગ્રણી સ્પેસ ટેસ્ટ કંપનીએ ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના પ્રોપલ્શન ટેસ્ટ બેડ પર કલામ 250 નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. કલામ 250 એ વિક્રમ 1 અવકાશ પ્રક્ષેપણ વાહનનું રેન્જ 2 છે. તે ઉચ્ચ શક્તિની કાર્બન કમ્પોઝિટ રોકેટ મોટર છે. ઘન ઈંધણ અને ઉચ્ચ પ્રદર્શન ઇથિલિન પ્રોપિલિન અહીંયા લખેલું છે કે ઉચ્ચ પ્રદર્શન ઇથિલિન પ્રોપિલિન ડાયને ટેરપોલિયમ્સ ઇપીડીએમ થર્મલ પ્રોટેક્શન સિસ્ટમ TPS નો ઉપયોગ કરે છે. આખું વાંચેલું છે, આપણે ખાલી એટલું જ યાદ રાખવાનું કે કલામ 250 નું પરીક્ષણ કોણે કર્યું, તો સ્કાય રૂટ એરોસ્પેસ, આ ઈસરોની જ પેરેન્ટ શાખા છે. ક્લિયર. હવે લખેલું છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અને તેના દ્વારા પોતાના પ્રથમ AI પાવર્ડ ડિજિટલ હેલ્થ પ્રમોટર લોન્ચ કર્યો, તેનું નામ જણાવો. તો તેનું નામ અહીંયા આપણે શું છે, તો તેનું નામ છે શારાહ. શું નામ છે? શારાહ. તો વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા પોતાના પ્રથમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન AI પાવર્ડ ડિજિટલ હેલ્થ પ્રમોટર લોન્ચ કર્યું, તેનું નામ છે શારાહ. તો શારાહનું પૂરું નામ પૂછી લે તો સ્માર્ટ AI રિસર્ચ આસિસ્ટન્ટ ફોર હેલ્થ. WHO નું વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન નું વડું મથક આવેલું છે જીનીવા સ્વિટ્ઝરલેન્ડની અંદર. અને અધ્યક્ષ કોણ છે? તો ટેડ્રોસ અધનામ. કોણ છે? ટેડ્રોસ અધનામ. તેના અધ્યક્ષ ગણો કે તેના મહાનિર્દેશક ગણો. ચલો ભારતનું આ મહત્વપૂર્ણ માહિતી છે. પરીક્ષામાં 110% છપાશે આમાંથી. એક વિદ્યાર્થી મિત્રો, જો કોઈ પરીક્ષા આપતું હોય તો આપણે કોઈ એન્જિનિયરની પરીક્ષા હતી તેમાં આપણા 2-3 પ્રશ્નો છે પેપરની અંદર. ભારતનું પ્રથમ AI એન્ટી ડ્રોન સિસ્ટમ, તેનું નામ છે ઇન્દ્રજાળ. ભારતની પ્રથમ AI સ્કૂલ કઈ જગ્યાએ? તો તિરુવનંતપુરમ. મેટા પ્લસ માઇક્રોસોફ્ટ નો AI આધારિત ભાષા મોડેલ, તો લિયામા 2. પ્રથમ AI ન્યૂઝ એન્કર, તો લીસા. કઈ જગ્યાએ? તો ઓડિશા. કઈ જગ્યાએ? લીસા ઓડિશા. કોઈ પણ કેન્દ્ર શાસિત પ્રદેશનો પ્રથમ ટેલિમાનસ ચેટબોટ કોણે રજૂ કર્યો? જમ્મુ કાશ્મીર. યુનિવર્સિટીની રિપોર્ટ મુજબ AI બરોબર, AI ઓક્સફોર્ડ. કઈ યુનિવર્સિટી છે? ઓક્સફોર્ડ. અહીંયા ટાઈપ નથી થયું, હું લખી દઈશ. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની રિપોર્ટ મુજબ AI આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટમાં ભારત દેશ કેટલું નાણાં રોકાણ કરી રહ્યો છે? તો વિશ્વની અંદર 5મા નંબરે છે. કેટલા? 5મા. ગ્રામીણ ભારત માટે જુગલબંદી જે ચેટબોટ છે તે કોણે લોન્ચ કર્યું? માઇક્રોસોફ્ટ. જનરેટિવ AI ટોપાઝ કોણે લોન્ચ કર્યું? તો ઇન્ફોસિસ. ઓપન AI ચેટ GPT, તેનું પૂરું નામ છે જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. GPT નું પૂરું નામ તો જનરેટિવ પ્રી ટ્રેન ટ્રાન્સફોર્મર. આ જ પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો. રશિયા દેશે ગીગા ચેટ લોન્ચ કર્યું. ગૂગલ નું AI ચેટબોટ નું નામ છે બાર્ડ. અને AI ના ગોડફાધર કોણ છે? તો જાફરી હિન્ટન. કોણ છે? જાફરી હિન્ટન. હવે આ મુદ્દા AI ના જ છે બધા. તો AI સુરક્ષાનું પ્રથમ સંમેલન યુનાઇટેડ કિંગડમ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ભાષણોને તમિલમાં અનુવાદ કર્યો AI ભાષિણીએ. સુપ્રીમ કોર્ટે AI આધારિત ક્ષેત્રીય ભાષા અનુવાદ ઉપકરણ લોન્ચ કર્યું, તેનું નામ છે સુવાસ. ઓલા ના પ્રથમ ભારતીય AI મોડેલનું નામ છે કૃત્રિમ. ભારત દેશની પ્રથમ AI સિટી બનશે લખનૌ. ભારતનું પ્રથમ AI રોબોટિક પાર્ક, તો બેંગલુરુ. AI અને નેશનલ સિક્યોરિટી બુક, તો AI અને નેશનલ સિક્યોરિટી બુક તો વિજય ખરે અને અમિત સિન્હાએ લખી. ભારતની પ્રથમ AI ટીચરનું નામ, તો આઈરિસ. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે હનુમાન નામથી ચેટબોટ લોન્ચ કર્યો. દુનિયાના પ્રથમ AI સોફ્ટવેર એન્જિનિયર ડેવિન બરોબર કોંગ્નિશન કંપનીએ બનાવ્યો. માઇક્રોસોફ્ટ ઓપન AI સાથે મળીને AI સુપર કોમ્પ્યુટર કયું બનાવશે? સ્ટાર ગેટ સુપર કોમ્પ્યુટર બનાવશે.
ભારત દેશે એઆઈ પાવર્ડ રોડ સુરક્ષા દુબઈમાં 9મું ગવર્નમેન્ટ એવોર્ડ જીત્યો. એઆઈ જે રોડ સુરક્ષા હતી, તમે જોયું હોય તો નીતિન ગડકરી સાહેબ હતા, એઆઈ રોડ સુરક્ષા માટે 9મો ગવર્નમેન્ટ એવોર્ડ જીત્યો અને જીની એઆઈ પ્લેટફોર્મ ગૂગલે લોન્ચ કર્યું. આટલા એઆઈના મહત્વપૂર્ણ મુદ્દા છે. પરીક્ષાની અંદર એક મુદ્દો આવશે એટલે આવશે. ચૂંટણી કમિશન દ્વારા લોકસભામાં ચૂંટણી 2024માં ખોટી સૂચનાઓને ફેલાવવા રોકવા કયું પ્લેટફોર્મ લોન્ચ કર્યું? તો અહીંયા છે માય રિયાલિટી પ્લેટફોર્મ. તો અહીંયા માય રિયાલિટી પ્લેટફોર્મ નામથી ખોટી અફવાઓ અને ખોટા સમાચારને રોકવા માટે ઇલેક્શન કમિશનર પ્લેટફોર્મ લોન્ચ કર્યું. હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વાત કરો તો બંધારણનો અનુચ્છેદ 324-329, સ્થાપના 25 જાન્યુઆરી 1950, માટે જ અહીંયા આપણે વોટર દિવસ તરીકે, વોટર્સ બરોબર, આપણે મતદાન દિવસ તરીકે ઉજવીએ છીએ. દેશી ભાષામાં લખી દઈએ, વોટર્સ દિવસ ઉજવીએ છીએ, મતદાન દિવસ, મતદાતા, મતદાન નહીં સોરી, મતદાતા દિવસ બરોબર, મતદાતા દિવસ તરીકે ઉજવીએ છીએ. પ્રથમ ચૂંટણી કમિશનર કોણ હતા? તો સુકુમાર સેન હતા. પ્રથમ મહિલા ચૂંટણી કમિશનર કોણ? તો વી એસ રમા દેવી. બરોબર, વી એસ રમા દેવી. અત્યારે કોણ છે? તો રાજીવ કુમાર છે, 25મા નંબરના. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના જે ગવર્નર છે એ પણ 25મા નંબરના છે. એક વાહન એક ફાસ્ટેગ નિયમ ક્યારથી લાગુ થશે? તો 1 એપ્રિલ 2024. તો 1 એપ્રિલથી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એનએચએઆઈ દ્વારા એક વાહન એક ફાસ્ટેગ, બરાબર, ફાસ્ટેગ નિયમ લાગુ થશે. ફાસ્ટેગ ભારતમાં ટોલ કલેક્શનની ઇલેક્ટ્રોનિક સર્વિસ છે, જેને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઓપરેટ કરે છે. ટોલ પેમેન્ટ માટે ફાસ્ટ રેડિયો ફ્રીક્વન્સી આઈડેન્ટિફિકેશન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. આ ખાસ નોંધ કરજો. ભારત દેશમાં ફાસ્ટેગ સ્કીમની શરૂઆત 2014માં થઈ હતી. આ પણ નોંધ કરજો. નીચેના બે પોઈન્ટ ખાસ નોંધ કરવાના. ક્યારથી શરૂ થયો? 1 એપ્રિલ 2024. એએસઆઈ પ્રદર્શન સર્ટિફાઈડ પ્રમાણિત થવા વાળી પ્રથમ ભારતીય એલ્યુમિનિયમ કંપની કઈ બની? તો અહીંયા રાઈટ આન્સર આવશે બાલ્કો. તો બાલ્કો ભારત દેશની પ્રથમ એવી એલ્યુમિનિયમ કંપની બની છે કે જેણે એલ્યુમિનિયમ સ્ટીવર્ડશીપ ઇનિશિયેટિવ સર્ટિફિકેટ મેળવી લીધું. હવે બાલ્કોની વાત કરો તો ભારત એલ્યુમિનિયમ કંપની લિમિટેડ, BALCO, સ્થાપના 1965, મુખ્ય મથક દિલ્હી. બાલ્કો નાણાકીય વર્ષ 2023-24 માટેના ભારત દેશનું ડિફેન્સ એક્સપોર્ટ કેટલું રહ્યું? ડિફેન્સ એક્સપોર્ટ જે બજેટ છે તે કેટલું હતું? તો આ છે અહીંયા કેટલા છે? 21,083 કરોડ રૂપિયા. 21,083 કરોડ રૂપિયા. તો ભારત દેશનું 2023-24ના વર્ષ માટે ડિફેન્સ એક્સપોર્ટ 21,083 કરોડ રૂપિયા રહ્યું. 2022-23ની ગણતરીની તુલનામાં 32.5% વધારે છે. બરાબર, વધારે. 2022+23માં 15,920 કરોડ હતું. ભારત દેશ તરફથી બે ડોર્નિયર વિમાન ગુયાના, કયો દેશ? તો ભાઈ ગુયાના દેશ ખરીદશે. ભારત દેશની બ્રહ્મોસ મિસાઇલ કોણ ખરીદશે? તો ફિલિપાઇન્સ અને ઇન્ડોનેશિયા ખરીદશે. અને સિપ્રીની રિપોર્ટ મુજબ ભારત દેશ હથિયારોને ઇમ્પોર્ટ કરવામાં વિશ્વમાં પ્રથમ નંબરે છે. વિશ્વની અંદર પ્રથમ નંબરે છે. આગળનો પોઈન્ટ છે કે યુરોપીય સેંગેન યાત્રા ક્ષેત્રમાં કયો દેશ સામેલ થયો? હવે જે યુરોપીય આખી કન્ટ્રી છે, યુરોપીય કન્ટ્રી, તેની અંદર જે આ સેંગેન ક્ષેત્ર આવેલું છે, આ સેંગેન ક્ષેત્રની અંદર જે દેશ સામેલ થાય એ દેશને બાકી યુરોપ, આખા યુરોપની અંદર કોઈ પણ દેશમાં ફરવા માટે વિઝા લેવાના નથી હોતા. તો અહીંયા રાઈટ આન્સર છે રોમાનિયા અને બલ્ગેરિયા. તો આપણો બુલ્ગેરિયા, બરોબર, આ બંને છે, એ અને સી. તો અને સાયપ્રસ લખેલું છે. તો ઉપરના તમામ નહીં આવે, ઉપરના બંને બુલ્ગેરિયા આવશે, બરોબર, એ અને સી. તો યુરોપીય દેશોને સમાવેશ કરીને જે ક્ષેત્ર બને છે તેને સેંગેન ક્ષેત્ર કહેવામાં આવે છે. જો તમે આ ક્ષેત્રમાં સામેલ થયા તો તમારે તે યુરોપીય દેશોમાં જવા માટે કોઈ પણ પ્રકારના વિઝા લેવાની જરૂર હોતી નથી. તેને કહેવામાં આવે છે યુરોપીય સેંગેન ક્ષેત્ર. બુલ્ગેરિયાની કેપિટલ તો સોફિયા છે અને રોમાનિયાની કેપિટલ બુખારેસ્ટ છે. બંને મુદ્દા નોંધ કરી લેજો. આગળ છે માઇન્સ એટલે કે ખાણ. અવેરનેસ, બરોબર, અવેરનેસ દિવસની ઉજવણી ક્યારે થઈ? તો દર વર્ષે 4 એપ્રિલના દિવસે માઇન્સ અવેરનેસ દિવસની ઉજવણી થાય છે. ખાણની અંદર જે કારીગરો કામ કરતા હોય, બરોબર, દર વર્ષે 4 એપ્રિલના દિવસે ખાણ કારીગરો, બરોબર, ખાણ કારીગરો અને ખાણની
કાર્યવાહીમાં સહાયતા માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. થીમ કઈ છે? તો પ્રોટેક્ટિંગ લાઈવ બિલ્ડિંગ પીસ, જીવનની રક્ષા, શાંતિનું નિર્માણ, આ તેની થીમ છે. પ્રથમ વખત 4 એપ્રિલ 2006 આ માઇન્સ અવેરનેસ ડે ની ઉજવણી કરવામાં આવી હતી. પાણીની અંદર માઇન્સની શોધ માટે એક વાહન લોન્ચ કરવામાં આવ્યું, તેનું નામ છે નિરાક્ષી. આ ભારત દેશનું પ્રથમ વાહન છે. પાણીની અંદર જે ખાણો છે તેની શોધ કરવા માટે ભારત દેશે એક યાન બનાવ્યું છે, જેનું નામ છે નિરાક્ષી. આ બે પોઈન્ટ નોંધ કરજો. ખાસ કરીને આ તો તમને યાદ રહી જ જશે કે માઇન્સ અવેરનેસ ડે તો 4 એપ્રિલ 2024, પણ આપણે યાદ શું રાખવાનું છે? આ થીમ યાદ રાખવાની છે, પ્રોટેક્ટિંગ લાઈવ બિલ્ડિંગ પીસ, અને પ્રથમ વખત 2006. અને ત્રીજો મુદ્દો, તેની શોધખોળ માટે એક વાહન જે છે પાણીની અંદર માહિતીની શોધ માટે તો નિરાક્ષી લોન્ચ કર્યું હતું. આટલી જ વસ્તુ યાદ રાખવાની છે. આગળ છે, પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાઈ કરનાર એકમાત્ર ભારતીય મહિલા કોણ બન્યા? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર શું છે? તો થાઈલેન્ડની અંદર જે વર્લ્ડ કપ 2024 જે છે, ઇન્ટરનેશનલ વેઇટ લિફ્ટિંગ ફેડરેશનનો જે વર્લ્ડ કપ છે તે ચાલી રહ્યો છે, કઈ જગ્યાએ, તે આખી ડિટેલ અહીંયા આપેલી છે. ને આપણો કરેક્ટ આન્સર શું છે? તો મીરાભાઈ ચાન. તો થાઈલેન્ડમાં આ કપ આયોજિત થઈ રહ્યો છે, જેની અંદર ગ્રુપ બી શ્રેણીમાં ત્રીજા સ્થાન ઉપર રહીને મીરાભાઈ ઓલિમ્પિક 2024 માટે ક્વોલિફાય થયા છે. આપણો કરેક્ટ આન્સર છે મીરાભાઈ ચાન. મીરાભાઈ ચાનુ જે છે તે મણિપુરના વેઇટ લિફ્ટર છે. ટોક્યો ઓલિમ્પિક 2020માં સિલ્વર મેડલ તેઓ જીત્યા હતા. કર્ણમ મલ્લેશ્વરી પછી ઓલિમ્પિકમાં વેઇટ લિફ્ટિંગમાં મેડલ જીતનાર બીજા ભારતીય મહિલા છે. 2018માં મેજર ધ્યાનચંદ એવોર્ડ તેમને મળ્યો હતો અને 2018માં પદ્મશ્રી એવોર્ડ તેઓ વિજેતા છે. એક જ લીટીમાં યાદ રાખો કે પેરિસ ઓલિમ્પિક માટે ક્વોલિફાય થનાર એકમાત્ર ભારતીય મહિલા વેઇટ લિફ્ટર મીરાભાઈ ચાનુ. રાષ્ટ્રીય સમુદ્રી દિવસ ક્યારે ઉજવાયો? હવે રાષ્ટ્રીય સમુદ્રી દિવસ વાત થઈ રહી છે, તો દર વર્ષે આપણે 5 એપ્રિલના દિવસે ઉજવીએ છીએ રાષ્ટ્રીય સમુદ્રી દિવસ. 5 એપ્રિલ 1919 ભારતીય નૌવહનની શરૂઆત થઈ હતી ત્યારે સિંધિયા સ્ટીમ નેવિગેશન કંપની લિમિટેડનું પ્રથમ જહાજ SS લોયલ્ટી મુંબઈથી ઇંગ્લેન્ડ રવાના થયું હતું. જ્યારે વિશ્વ સમુદ્ર દિવસ સપ્ટેમ્બરના છેલ્લા ગુરુવારે ઉજવવામાં આવે છે, 2024માં 26 સપ્ટેમ્બરે આવશે. તો યાદ રાખીશું આપણે કે રાષ્ટ્રીય સમુદ્ર દિવસ આપણી તારીખ ફિક્સ છે 5 એપ્રિલ, પણ વિશ્વ સમુદ્ર દિવસ તો સપ્ટેમ્બર મહિનાનો છેલ્લો ગુરુવાર જે તારીખે આવતો હોય તે. ભારત દેશમાં પ્રથમ વખત આ દિવસની ઉજવણી 1964માં થઈ હતી રાષ્ટ્રીય સમુદ્ર. અને વિશ્વ સમુદ્ર ઘાસ દિવસ તો 1 માર્ચે ઉજવાય છે. સમુદ્ર શક્તિ નામનો યુદ્ધ અભ્યાસ ભારત અને ઇન્ડોનેશિયાની વચ્ચે થયો. સમુદ્ર લક્ષ્મણ નામનો યુદ્ધ અભ્યાસ 2024માં ભારત અને મલેશિયાની વચ્ચે થયો. અને ઇન્ટરનેશનલ મેરીટાઇમ ઓર્ગેનાઇઝેશનનું મુખ્ય મથક ઇંગ્લેન્ડની અંદર આવેલ છે. કઈ જગ્યાએ? ઇંગ્લેન્ડની અંદર આવેલ છે. ફિડે ની રેન્કિંગ મુજબ ભારત દેશમાં નંબર 1 ચેસ ખેલાડી કોણ છે? કોની રેન્કિંગ છે? તો ફિડે, ફેડરેશન ઇન્ટરનેશનલ ડી એસોસિએશન. તો ભારત દેશમાં ચેસની અંદર પ્રથમ નંબરે અર્જુન એરેગાસી છે, ઓપ્શન નંબર બી. વિશ્વમાં પ્રથમ નંબરે કોણ છે? તો મેગ્નેશન કાર્લસન. અહીંયા આ ફિડેની રેન્કિંગ મુજબ ભારત દેશમાં નંબર 1 ચેસ ખેલાડી કોણ છે? તો અર્જુન એરેગાસી. વિશ્વની અંદર કોણ છે? તો મેગ્નેશન કાર્લસન. ભારત દેશમાં પ્રથમ ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથ આનંદ, જેમને લાઇટિંગ કિડ ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે, જેમની બુકનું નામ છે માઇન્ડ માસ્ટર, 1991માં પ્રથમ. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ વિજેતા કોણ છે? તો આપણા વિશ્વનાથ આનંદ, તેમની બુકનું નામ માઇન્ડ માસ્ટર, બરોબર. હવે ભારત દેશના સૌથી યુવાન ગ્રાન્ડ માસ્ટર તો કોણ છે? તો ડી ગુકેશ છે. વિશ્વ ચેસ દિવસ તો 20 જુલાઈ 2024માં શતરંજ ઓલિમ્પિયાડ હંગરીના બુડાપેસ્ટની અંદર થવાનો છે. ફિડે નું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડ લુસાનની અંદર આવેલ છે. પ્રેસિડેન્ટ છે આર્કેડી ડવોર્કોવિચ અને વાઇસ પ્રેસિડેન્ટ કોણ છે? તો વિશ્વનાથ આનંદ. ક્લિયર? ફિડે ની રેન્કિંગ તો અર્જુન એરેગાસી, વિશ્વની અંદર મેગ્નેશન કાર્લસન. વિશ્વ બેંકની આર્થિક સલાહકાર પેનલમાં કયા ભારતીય સામેલ થયા? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે રાકેશ મોહન, બરોબર. તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના પૂર્વ ડેપ્યુટી ગવર્નર રાકેશ મોહનને વિશ્વ બેંકની આર્થિક સલાહકાર પેનલમાં સામેલ કર્યા. વિશ્વ બેંકની સ્થાપના 1944, મુખ્ય મથક વોશિંગ્ટન ડીસી, પ્રેસિડેન્ટ છે અજય બંગા, આપણા ભારતીય છે, અને CFO અંશુલા કાંત. કોણ છે? અંશુલા કાંત, CFO. ચીફ ફાઇનાન્સ ઓફિસર.
કેન્સર માટે ભારત દેશની પ્રથમ ઘરેલુ જીન થેરાપી કોણે લોન્ચ કરી? તો આપણો કરેક્ટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો, આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આઈઆઈટી બોમ્બેની અંદર લોન્ચ કરવામાં આવી ભારતની પ્રથમ કેન્સર જીન થેરાપી. તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી બોમ્બેના કેન્સરના ઇલાજ માટે ભારત દેશની પ્રથમ સ્વદેશી સીઆરટી સેલ થેરાપીની શરૂઆત કરી છે. આ ભારત દેશની પ્રથમ સ્વદેશી સીએઆરટી સેલ થેરાપી છે, તેનું નામ NEXCR રાખવામાં આવ્યું છે. તેને ઇમ્યુનો એક્ટ ના સહયોગથી આઈઆઈટી બોમ્બે અને ટાટા મેમોરિયલ હોસ્પિટલે બનાવી છે. ક્લિયર? ભારતની પ્રથમ જીન થેરાપી. એપ્રિલ 2024માં ભારતીય સેનામાં એર ડિફેન્સ સુરક્ષા પ્રણાલીને સામેલ કરવામાં આવી, તેનું નામ જણાવો. તો તેનું નામ શું છે? તો આકાશ તીર છે. શું નામ છે? આકાશ તીર. બરોબર, શું નામ છે? આકાશ તીર. તો 4 એપ્રિલ 2024 ના દિવસે એર ડિફેન્સ સુરક્ષાને મજબૂત કરવાની દિશામાં ભારત દેશે આકાશ તીર કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ ભારતીય સેના કોરમાં સામેલ કરી. ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમનું નામ શું છે? તો પરીક્ષામાં પૂછાય આર્યન ડોમ. રશિયાની એર ડિફેન્સ સિસ્ટમનું નામ શું છે? તો S-400. ભારતની એર ડિફેન્સ સિસ્ટમનું નામ શું છે? તો સમર વર્સોદ. શું છે? સમર વર્સોદ. અને અમેરિકાની એર ડિફેન્સ સિસ્ટમનું નામ શું છે? તો થાડ. શું છે? THAD થાડ. 15મા નંબરના CIDC વિશ્વકર્મા એવોર્ડ 2024 થી કોને સન્માનિત કર્યા? તો આપણો કરેક્ટ આન્સર છે SJVN લિમિટેડને કોર્પોરેટ સામાજિક યોગદાન માટે 15મા નંબરના CIC વિશ્વકર્મા એવોર્ડ 2024 મળ્યો. CIDC કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કાઉન્સિલ CIDC અને SJVN એટલે કે સતલંજ જળ વિદ્યુત નિગમ SJVN સ્થાપના થયેલી છે. તેની 24 મે 1988 ની અધ્યક્ષ છે ગીતા કપૂર. કોના? તો SJVN ની સ્થાપના. હિમાચલ પ્રદેશમાં ભારત માં સૌથી મોટો 1500 મેગાવોટ નાથપા ઝાકડી હાઇડ્રો પાવર સ્ટેશન ને SJVN દ્વારા સંચાલિત કરવામાં આવે છે, જે હિમાચલ પ્રદેશ સતલુંજ નદી ઉપર જળ વિદ્યુત પરિયોજના છે. અને આ વિશેષ કામગીરી બદલ આ એવોર્ડથી તેને સન્માનિત કરવામાં આવેલ છે. 5 એપ્રિલના દિવસે રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિ દ્વારા 2 મહિનાની મૌદ્રિક નીતિની જાહેરાત કરવામાં આવી. તો અહીંયા આવી તો રિઝર્વ બેંકની મૌદ્રિક નીતિ સમિતિમાં કુલ કેટલા સભ્ય હોય છે? તો એક પોઈન્ટ નોટ કરીએ કે 6 સભ્યો હોય. કેટલા હોય? 6. 3 કોના હોય? તો કેન્દ્ર સરકારના હોય. 3 કોના હોય? તો 3 હોય કેન્દ્ર સરકારના, અને 3 કોના હોય? તો રિઝર્વ બેંકના 3 હોય. બરોબર, ટોટલ 6 સભ્યો હોય. હવે તેના અધ્યક્ષ કોણ હોય? તો ગવર્નર હોય. બરોબર, પ્રેઝન્ટ ટાઈપમાં જે ગવર્નર હોય તે તેના અધ્યક્ષ હોય. કો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની મોનેટરી પોલિસી કમિટી એટલે કે MPC તેના સભ્યોની સંખ્યા 6 હોય. 3 સભ્યો આપણે વાત કરી લીધી જેના અધ્યક્ષ પણ વાત. આ સમિતિ દ્વારા 7મી વખત રેપો રેટ દરમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવેલો નથી. કેટલો રાખવામાં આવ્યો? તો 6.5%. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરની રિપોર્ટ મુજબ 29 માર્ચ 2024 સુધી ભારત દેશનો વિદેશી મુદ્રા ભંડાર $645 અરબ છે. રિઝર્વ બેંકની રિપોર્ટ મુજબ 2024માં ભારત દેશનો GDP 7% અને કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ઇન્ફ્લેશન 4.5% રહેશે. આ કમિટીની સ્થાપના 27 જૂન 2016, સભ્ય છ. કઈ કોની ભલામણ ઉપર આ સમિતિની સ્થાપના થઈ હતી? તો ઉર્જિત પટેલ. કોની ભલામણ ઉપર? તો જે આપણા ઉર્જિત પટેલ છે, બરોબર, ઉર્જિત પટેલ તેમની ભલામણ ઉપર આ સમિતિની સ્થાપના 2016 ની અંદર તેની સ્થાપના કરવામાં આવી હતી. 2016 ની અંદર ચર્ચામાં રહેલ G2G કરારનો સંબંધ કોની સાથે છે? G2G બરોબર, તો ગવર્નમેન્ટ ટુ ગવર્નમેન્ટ નો કરારનો સંબંધ કોની સાથે છે? તો ઇઝરાયલ સાથે. 64 કારીગરોને ઉત્તર પ્રદેશ અને હરિયાણાથી ઇઝરાયલમાં મોકલવામાં આવ્યા. આ કારીગરોને કન્સ્ટ્રક્શન માટે મોકલવામાં આવેલ છે અને 1.37 લાખ રૂપિયા તેમને મહિનાની સેલરી આપવામાં આવશે. તો આ G2G કરાર ભારતે કર્યો છે કોની સાથે? ઇઝરાયલ સાથે. આ પ્રશ્ન બની શકે છે પરીક્ષાની અંદર. ચલો, ભારતીય કોસ્ટગાર્ડનું જલીય કેન્દ્ર કઈ જગ્યાએ સ્થાપિત થશે? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર છે તમિલનાડુ. તો તમિલનાડુમાં ઇન્ડિયન કોસ્ટગાર્ડનું એક્વેટિક સેન્ટર ઓફ ઇન્ડિયન કોસ્ટગાર્ડ સ્થાપિત કરવામાં આવ્યું છે. ICGF ઇન્ડિયન કોસ્ટગાર્ડ ફોર્સ ના ડાયરેક્ટર જનરલ રાકેશ પાલ. ICG ઇન્ડિયન કોસ્ટગાર્ડ,
સ્થાપના 1 ફેબ્રુઆરી 1977 રુસ્તમજી સમિતિના ભલામણ ઉપર. પેલું હતું તે ઉર્જિત પટેલ જે હતા તેમની સમિતિના ભલામણ ઉપર એમપીસીની રચના થઈ મોનેટરી પોલિસી કમિટી. અને અહીંયા ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ જે છે દરિયાની સુરક્ષા કરવા માટે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડની સ્થાપના રુસ્તમજી સમિતિના ભલામણ ઉપર. ઉદ્દેશ્ય તો આપણે વાત કરી લીધી બધી. પ્રથમ મહાનિદેશક કોણ હતા? તો વી એ કામત હતા. કોણ હતા? વી એ કામત. મુખ્ય મથક આવેલું છે નવી દિલ્હીની અંદર. આદર્શ વાક્ય છે વયમ રક્ષામ. 2024માં ભારત અને જાપાનની કોસ્ટગાર્ડ દ્વારા એક યુદ્ધ અભ્યાસ આયોજિત કરવામાં આવ્યો જેનું નામ છે સહયોગ કાઝિન. શું નામ છે? સહયોગ કાઝિન. 2024માં ભારત અને અમેરિકા દેશના કોસ્ટગાર્ડ દ્વારા સી ડિફેન્ડર યુદ્ધ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બે કોસ્ટગાર્ડના યુદ્ધ અભ્યાસ હતા, મહત્વપૂર્ણ છે, નોંધ કરજો. બૃહસ્પતિના કયા ચંદ્રમા ઉપર ઓઝોન ગેસની શોધ કરવામાં આવી? તો આ કેલિસ્ટો ઉપર કરવામાં આવેલી છે. કઈ જગ્યા ઉપર? કેલિસ્ટો ઉપર. ગુજરાતમાં આવેલ ભૌતિક અનુસંધાન લેબ ફિઝિક્સ રિસર્ચ લેબોરેટરી અમદાવાદ દ્વારા બૃહસ્પતિના કેલિસ્ટો અને તેના ઉપગ્રહમાં ઓઝોન ગેસની શોધ કરવામાં આવી. ઓઝોન એટલે કે ઓથરી વાયુમંડળના ઉપરના ભાગ સમતાપ મંડળ સ્ટ્રેટોસ્ફિયરમાં મળે છે. વાતાવરણમાં ઓઝોન માપવા માટે ડોપ્સન નો ઉપયોગ થાય છે. ઓઝોન પડના સંરક્ષણ માટે ક્લોરોફ્લોરોકાર્બન જવાબદાર છે. તેને સામાન્ય રીતે ફ્રેઓન ના રૂપમાં ઓળખવામાં આવે છે. આખો મુદ્દો આ ક્લિયર કરી લેજો, પરીક્ષાની અંદર 100% પૂછાય તેવા જ મુદ્દા લઈને આવ્યો છું. હવે જુઓ, આ ઓઝોનના સંરક્ષણ માટેનો પ્રોટોકોલ થયેલો છે. આ પ્રોટોકોલ 2-3 પરીક્ષાઓમાં પૂછાઈ ગયો. તો ક્યારે થયો હતો? તો વિદ્યાર્થી મિત્રો 16 સપ્ટેમ્બર 1987 ને જેને કહેવામાં આવે છે મોન્ટ્રેયલ, બરોબર, મોન્ટ્રેયલ પ્રોટોકોલ કહેવામાં આવે છે. વિશ્વ ઓઝોન દિવસ તો 16 સપ્ટેમ્બર. સૌથી મોટો ગ્રહ તો બૃહસ્પતિ. મંગળ ગ્રહના બે ઉપગ્રહ જેના નામ છે ફોબોસ અને ડીમોસ એસ્ટેરોઇડ બિલ્ટ મંગળ અને બૃહસ્પતિ ગ્રહની વચ્ચે જોવા મળે છે. પાર્થિવ ગ્રહ તરીકે કોને ઓળખવામાં આવે? તો બુધ અને શુક્ર, બરોબર, બુધ અને શુક્ર. પૃથ્વી, એક સેકન્ડ, પાર્થિવ ગ્રહ કોને કહેવામાં આવે? તો બુધને. અને શુક્ર જે છે તેને પૃથ્વી. અહીંયા ભૂલ છે કંઈક, એક સેકન્ડ. હા, પાર્થિવ ગ્રહ કોને કહેવામાં આવે? તો બુધ અને શુક્રને, બરોબર. આ લાઈન અહીંયા ખોટી છે. આ જે વચ્ચે આ ટાઈપિંગ થઈ ગયું ને મિત્રો, આ જે આ ટાઈપિંગ થયેલું છે ને, આ એ ખોટું છે. બુધ અને શુક્રને કહેવામાં આવે છે પાર્થિવ ગ્રહ. રિંગ પ્લેનેટ ગ્રહ તરીકે શનિને ઓળખવામાં આવે છે. રિંગ પ્લેનેટ. સૌથી ગરમ ગ્રહ કયો? તો શુક્ર. શુક્રને પૃથ્વીની જુડવા બહેન પણ કહેવામાં આવે છે. જુડવા બહેન પણ કહેવામાં આવે છે શુક્રને. સાંજનો તારો શુક્રને અને પૃથ્વીની બહેન પણ આવી ગયું. સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ કયો? તો બુધ. અને મંગળ ગ્રહ ઉપર વિશાળ જ્વાળામુખી શોધવામાં આવે જેનું નામ છે નોકેટ્સ, બરાબર. મંગળ ગ્રહ ઉપર એક જ્વાળામુખી શોધવામાં આવ્યો. તમારું જીકે અહીંયા સરસ મજાનું ક્લિયર થઈ રહ્યું છે. આ કરંટ અફેર્સ ની અંદર જીકે તમારું એક સરસ મજાનું તૈયાર થઈ રહ્યું છે કે જે આવનારી પરીક્ષાઓમાં કામ આવશે. ચલો, દુનિયાના પ્રથમ પોસ્ટ ઓફિસ ટિકિટ કોપર ટિકિટના 250 વર્ષના સ્થાપના વર્ષ ઉત્સવ ક્યાં આયોજિત થયો? તો આપણો કરેક્ટ આન્સર છે કઈ જગ્યાએ? તો બિહારની અંદર. ભારતમાં પેઇન્ટિંગ પ્રેસની સ્થાપના પોર્ટુગીઝ લોકોએ કરી હતી. આ પોઈન્ટને નોંધ કરી લેવાનો પ્રશ્ન ક્લાસ 3માં આ પૂછાઈ ગયેલા પ્રશ્ન છે. આગળનો પ્રશ્ન કે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ ક્યારે ઉજવાય? હવે આ વિશ્વ ખેલ દિવસની વાત થઈ રહી છે. તો આપણો કરેક્ટ આન્સર 6 એપ્રિલ, બરાબર. 2024ની થીમ સ્પોર્ટ્સ ટુ પ્રમોટ પીસફુલ ઇન્ક્લુઝિવ સોસાયટીઝ. પ્રથમ વખત આ દિવસ 6 એપ્રિલ 2014. નેશનલ સ્પોર્ટ્સ દિવસ તો 29 ઓગસ્ટના દિવસે મેજર ધ્યાનચંદ ની તિથિને લઈને આપણે ઉજવીએ છીએ, બરાબર, જન્મદિવસને લઈને. 6 એપ્રિલના દિવસે નેશનલ હેન્ડલૂમ દિવસ હોય છે અને 6 એપ્રિલના દિવસે નેશનલ લાઇબ્રેરી દિવસની પણ ઉજવણી થાય છે. ક્લિયર છે? ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને ઓડિશાના ચાંદીપુરની જેમ એક નવું પરીક્ષણ કેન્દ્ર કઈ જગ્યાએ બનાવશે? તો આપણો કરેક્ટ આન્સર છે પશ્ચિમ બંગાળ. તો અહીંયા DRDO નું નવું પરીક્ષણ કેન્દ્ર પશ્ચિમ બંગાળમાં જુનોપુટ ગામમાં બનાવવામાં આવશે. ઈસરોનું પોતાનું નવું રિસર્ચ સ્ટેશન તમિલનાડુમાં સ્થાપિત કરશે,
બરોબર. ડીઆરડીઓ ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, સ્થાપના 1958. ચેરમેન કોણ છે? તો સમીર કામત. અને આદર્શ વાક્ય છે બલસ્ય મૂલમ વિજ્ઞાન. બરોબર, આદર્શ વાક્ય. બે પોઈન્ટ નોંધ કરજો, પરીક્ષામાં કન્ફ્યુઝન ના કરતા. ડિફેન્સ રિસર્ચ, અહીંયા ડીઆરડીઓ લખેલું છે શોર્ટ ફોર્મમાં. તો ડીઆરડીઓ નું નવું જે સંશોધન કેન્દ્ર છે તો પશ્ચિમ બંગાળના જુનુપુટ ગામમાં, અને ઈસરો નું નવું તો તમિલનાડુની અંદર. બંને મુદ્દા ક્લિયર કરજો. દુનિયાના સૌથી શક્તિશાળી લેઝર ELINP કોણે લોન્ચ કર્યો? તો આપણો કરેક્ટ આન્સર અહીંયા આવશે, રોમાનિયા. તો દુનિયાનું સૌથી શક્તિશાળી લેઝર રોમાનિયા દેશે લોન્ચ કર્યું. તેનું પૂરું નામ એક્સ્ટ્રીમ લેઝર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ન્યુક્લિયર ફિઝિક્સ, તેને થેલ્સ નામની કંપનીએ બનાવ્યું. પરમાણુ કચરાને નષ્ટ કરવા તેનો ઉપયોગ થશે. રોમાનિયા એક યુરોપિયન કન્ટ્રી છે, કેપિટલ છે બુખારેસ્ટ. ડીઆરડીઓ એ દુર્ગા 2 નામનું લેઝર લોન્ચ કર્યું. બ્રિટન દેશે ડ્રેગન ફાયર લેઝર પરીક્ષણ લોન્ચ કર્યું. ઈરાને લેઝર ડિફેન્સ નું નામ છે આર્યન બીમ. ભારત દેશની લેઝર ઇન્ટરફેરોમીટર ગ્રેવિશનલ ઓબ્ઝર્વેટરી મહારાષ્ટ્રના હંગોલીમાં. લેઝરનું પૂરું નામ તો લાઇટ એમ્પ્લિફિકેશન બાય સિમ્યુલેટેડ એમિએશન ઓફ રેડિયેશન, આ તેનું પૂરું નામ છે. તો આ લેઝરથી આટલા પ્રશ્ન પરીક્ષાની અંદર કોઈ પણ પ્રશ્ન પૂછાય આનાથી બહાર નહીં હોય. 19મા નંબરની સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન સુરક્ષા પરિષદની અધ્યક્ષતા કોણે કરી? SCO. તો આપણો કરેક્ટ આન્સર છે કઝાકિસ્તાન. બરોબર, કઝાકિસ્તાન. તો 19મી SCO ની બેઠકની અધ્યક્ષતા કઝાકિસ્તાને કરી. ભારત દેશ તરફથી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર કોણ છે? અજીત ડોભાલ, તેમણે ભાગ લીધો. સંઘાઈ સ્થાપના 1966. 2017માં ભારત અને પાકિસ્તાન આ ગ્રુપમાં સામેલ થયા હતા. 2023માં ઈરાન તેનો નવીનતમ સદસ્ય બન્યો. મુખ્યમથક છે બેઇજિંગ. બરોબર, બેઇજિંગ ચાઇના. સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશને પોતાની પ્રથમ કલ્ચરલ રાજધાની ભારત દેશની વારાણસીને બનાવી. 2023ની અધ્યક્ષતા સંઘાઈ સહયોગ કોર્પોરેશનની કરી હતી ભારતે. કઝાકિસ્તાનમાં સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે. બરોબર, કઝાકિસ્તાન એક સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે. એશિયન સેન્ટ્રલ કન્ટ્રીનું તુર્કમિનિસ્તાન SCO નું સભ્ય નથી. આ પરીક્ષાની અંદર પૂછી શકે છે કે એશિયન સેન્ટ્રલ કન્ટ્રીનું કયો એવો દેશ છે કે જે SCO નો સભ્ય નથી? તો તુર્કમિનિસ્તાન જે છે તે તેનો સભ્ય નથી. કઝાકિસ્તાનની કેપિટલ અસ્તાના, કરન્સી ટેંગે. બરોબર, કઝાકિસ્તાની ટેંગે. આ વિશ્વની સૌથી મોટી લેન્ડલોક કન્ટ્રી છે કઝાકિસ્તાન. અરલ સાગર, બરોબર, ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાનની વચ્ચે આવેલ છે અરલ સાગર. કઝાકિસ્તાનમાં બાલ્કસ તળાવ આવેલું છે અને યુરેનિયમનો સૌથી મોટો ભંડાર કઝાકિસ્તાનમાંથી મળે છે. બરોબર, યુરેનિયમનો સૌથી મોટો ભંડાર આપણને કઝાકિસ્તાનની અંદરથી મળે છે. આગળનો પોઈન્ટ છે કે ભારત દેશ દ્વારા કઈ જગ્યા ઉપર પ્રથમ કોમર્શિયલ સ્ટ્રેટેજિક ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સ્થાપિત કરવામાં આવશે? તો અહીંયા આપણો કરેક્ટ આન્સર શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો વિશાખાપટ્ટનમ ની અંદર સ્થાપિત કરવામાં આવશે. તો ઇન્ડિયન સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ દ્વારા કર્ણાટકની અંદર ભારતનું પ્રથમ ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સ્થાપિત કરવામાં આવશે. સોરી, વિશાખાપટ્ટનમ નથી, અહીંયા કર્ણાટક આપણો જવાબ છે. જમીનની નીચે આ ક્રૂડને સાચવવા માટે ઉપયોગ કરવામાં આવશે. કદાચ એવો સમય આવી જાય કે આપણી પાસે કોઈ ક્રૂડ ઓઇલ હોય નહીં, અને બીજી જગ્યાથી આ કોરોના જેવી મહામારી જ્યારે આવે ત્યારે આપણે બીજા દેશની અંદરથી આયાત ના કરી શકીએ, કદાચ કોઈ રીતે, બરોબર, લાવી ના શકીએ. તો એ માટે ભારત ક્રૂડ ઓઇલને સ્ટોરેજ કરશે. કઈ જગ્યાએ? તો કર્ણાટકની અંદર. પ્રથમ વિશાખાપટ્ટનમ, બેંગલુરુ અને પાદુરમાં સ્થાપિત કરવામાં આવશે. આ આપણો પોઈન્ટ છે. બરોબર, પ્રથમ કઈ જગ્યાએ સ્થાપિત કરવામાં આવશે? તો વિશાખાપટ્ટનમ, બેંગલુરુ. બરોબર, વિશાખાપટ્ટનમની અંદર અને કર્ણાટકના બેંગલુરુની અંદર પાદુરમાં પ્રથમ તેને સ્થાપિત કરવામાં આવશે. ભારત દેશનો પ્રથમ તેલનો કૂવો આસામના દિગ્બોઈમાં મળ્યો હતો. હવે ઓપેકની વાત કરીએ તો ઓપેક એટલે કે ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રી, આ તેનું નામ છે પૂરું ઓપેક. સ્થાપના થયેલી છે 1960. તેનું મુખ્ય મથક આવેલું છે. સ્થાપના ક્યાં થયેલી છે? તો બગદાદની અંદર તેની સ્થાપના થઈ હતી ઓપેક કન્ટ્રીની. ઓપેક પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે ઓપેક, તો ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટ કન્ટ્રી, તેની સ્થાપના બગદાદમાં થયેલી, પણ તેનું મુખ્ય મથક આવેલું છે વિયેના. ઓસ્ટ્રેલિયા નહીં પણ ઓસ્ટ્રિયાની અંદર તેનું મુખ્ય મથક આવેલું છે. ભારત દેશે પ્રથમ વખત ક્રૂડ ઓઇલ માટે રૂપિયામાં પેમેન્ટ સંયુક્ત અરબ અમીરાતને કર્યું છે. આ પ્રશ્ન બની શકે છે. ક્લિયર છે આખો મુદ્દો? પેરિસ ઓલિમ્પિકમાં જુરીમાં સામેલ થનાર એક પાત્ર ભારતીય મહિલા કોણ?
તો આપણો જવાબ આવશે બિલકિસ મીર. તો પેરિસ ઓલિમ્પિકમાં જ્યુરીમાં સામેલ થનાર એકમાત્ર મહિલા જમ્મુ કાશ્મીરના બિલકિસ મીર છે. 26 જુલાઈથી 11 ઓગસ્ટ 2024 સુધી પેરિસ ફ્રાન્સમાં 33મો ઓલિમ્પિક જ્યુરીના સદસ્યના રૂપમાં તેઓ નિયુક્ત થયા છે. ચીનના હાંગઝુમાં થયેલ 19મા એશિયાઈ રમતમાં પણ તેઓ જ્યુરી સદસ્ય હતા. આ એક પ્રકારની પાણીની રમત છે જેમાં ખેલાડી વિશેષ રૂપથી હોડીમાં બેસી, બરાબર, હોડીની અંદર બેસી અને દોડ લગાવે છે. 33મા નંબરના સમર ઓલિમ્પિકમાં ધ્વજવાહક કોણ છે? તો શરત કમલ છે. કોણ છે? શરત કમલ. અને ભારતમાં મસાલવાહક અભિનવ બિંદ્રા છે. મસાલવાહક કોણ છે? તો અભિનવ બિંદ્રા. ધ્વજવાહક કોણ હશે? તો શરત કમલ હશે. અને ભારતના ધ્વજવાહક કોણ હશે? મસાલવાહક, તો અભિનવ બિંદ્રા હશે. 4 નવી રમતો જોડવામાં આવી છે આ ઓલિમ્પિકની અંદર 33માં. તો એક તો છે બ્રેકિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ, સ્કેટબોર્ડિંગ અને સર્ફિંગ. આ 4 નવી રમતો જોડવામાં આવેલી છે પેરિસ ઓલિમ્પિકની અંદર. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ. તો પહેલું સુખ એ શારીરિક સુખ છે, સુખના ઘરમાં સુખ છે અને જીવન હોય તો જીવન છે તેના નિર્દેશ સાથે આ સંસ્થા કામ કરે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા દિવસની શરૂઆત 1950માં કરવામાં આવી હતી. ક્યારે કરવામાં આવી હતી? 1950ની અંદર. સૌ પ્રથમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની એસેમ્બલીનું આયોજન 1948માં થયું હતું, મુખ્ય મથક જીનીવા. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની મોટી સિદ્ધિ શીતળા નાબૂદી છે. શીતળાનો છેલ્લો કિસ્સો 1977માં નોંધાયો હતો. 1978માં વિશ્વને શીતળા મુક્ત જાહેર કર્યો હતો. 2024ની થીમ માય હેલ્થ માય રાઈટ. આ વર્ષે 76મો નંબરનો આ દિવસ ઉજવાઈ રહ્યો છે. કયો તો 76મા નંબરનો. કોંગ્રેસની પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી કયા રાજ્યથી રાજ્યસભા સાંસદ તરીકે પસંદ થયા? તો રાજ્યસભા સાંસદ તરીકે સોનિયા ગાંધી પસંદ થયા છે. તમામ વિદ્યાર્થી મિત્રોએ આ મને કોમેન્ટની અંદર જણાવવાનું છે, બરોબર. આ મને કોમેન્ટની અંદર જણાવો કે કયા. અચ્છા, પણ જવાબ તો મેં લખી જ દીધો છે અહીંયા. આ કોમેન્ટ માટે પ્રશ્ન રાખેલો હતો પણ જવાબ તો અહીંયા રાજસ્થાન લખેલો છે. તો આપણો કરેક્ટ આન્સર છે રાજસ્થાન. તો કોંગ્રેસની પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધી કયા રાજ્યથી રાજ્યસભા સાંસદ પસંદ થયા? તો રાજસ્થાન. સોનિયા ગાંધી 1998માં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા હતા. કોંગ્રેસના તેઓ 5 વખત લોકસભામાં સાંસદ રહી ચૂકેલા છે. ક્લિયર. હવે છે એપ્રિલ 2024માં અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ T-SAT-1 એ કોણે લોન્ચ કર્યો? તો T-SAT એટલે કે ટાટા, બરાબર. T-SAT એટલે ટાટા. આ જે સેટેલાઇટ છે તેને લોન્ચ કરીને પ્રથમ પ્રાઇવેટ કંપની બની જઈ છે કે જેણે આવો ઉપગ્રહ લોન્ચ કર્યો હોય. અત્યાર સુધી ભારત દેશની અંદર કોઈએ પણ પોતાનો પ્રાઇવેટ ઉપગ્રહ લોન્ચ નથી કર્યો. હંમેશા કોણ લોન્ચ કરે? તો ઈસરો લોન્ચ કરે. પણ અત્યારે લોન્ચ કર્યો છે ટાટાએ. ભારત દેશના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ પ્રાઇવેટ કંપનીએ પોતાનો ઉપગ્રહ લોન્ચ કર્યો. આ ઉપગ્રહને 7 એપ્રિલ 2024ના દિવસે કેનેડી સ્પેસ સેન્ટર ફ્લોરિડા સંયુક્ત રાજ્ય અમેરિકાથી લોન્ચ કર્યો અને તેને સ્પેસ એક્સના ફાલ્કન 9 નામના રોકેટથી લોન્ચ કરવામાં આવ્યો. ભારત દેશની પ્રાઇવેટ કંપની દ્વારા બનાવવામાં આવેલ જે સેટેલાઇટ છે તેનું નામ શું છે? તો તેનું નામ છે વિક્રમ એસ. શું નામ છે? વિક્રમ એસ. અને દુનિયાના પ્રથમ મિથેન ઇંધણ સંચાલિત રોકેટ ચીન દેશે લોન્ચ કર્યું. તેનું નામ છે જુકે 2. શું નામ છે? જુકે 2. ભારત દેશના પ્રથમ પ્રાઇવેટ ક્રાયોજેનિક એન્જિનનું નામ છે ધવન 1. શું નામ છે? ધવન 1. અને ઇસરોએ પોતાના બીજા લોન્ચ પેડનું ઉદઘાટન કઈ જગ્યાએ કર્યું? તો તમિલનાડુની અંદર. DRDO કઈ જગ્યાએ કર્યું? તો પશ્ચિમ બંગાળની અંદર. 16મા નાણાં નંબરના આયોગના સદસ્ય કોને બનાવવામાં આવ્યા? ખાસ મુદ્દો નોંધ કરવાનો છે, આખો ખાસ. તો 16મા નાણાં આયોગના પૂર્ણ સદસ્ય તરીકે મનોજ પાંડાને નિયુક્ત કર્યા. બધા જ મનોજ છે. આ મનોજ સોની કોણ છે? તો UPSCના અધ્યક્ષ છે મનોજ સોની, બરોબર. બંધારણના અનુચ્છેદ નંબર 280 અંતર્ગત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા અહીંયા જો નાણાં આયોગની સ્થાપના 31 ડિસેમ્બર 2023ના દિવસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા બંધારણના અનુચ્છેદ નંબર 280 અંતર્ગત કરવામાં આવી હતી. 16મા નાણાં આયોગની સ્થાપના. બંધારણના અનુચ્છેદ નંબર 280માં ઉલ્લેખ છે કે રાષ્ટ્રપતિ શ્રી 5 વર્ષ માટે નાણાં આયોગની રચના કરી શકે છે. બંધારણના અનુચ્છેદ નંબર 280 અનુસાર નાણાં આયોગમાં એક અધ્યક્ષ હોય ને 4 અન્ય સદસ્ય હોય.
અધ્યક્ષ કોણ છે? તો ડોક્ટર અરવિંદ પનગડિયા, થોડા સમય પહેલા જ બન્યા હતા. અન્ય સદસ્યના નામ છે અજય, નારાયણ ઝા, એની જ્યોર્જ મેથ્યુ, સૌમ્ય ક્રાંતિ ઘોષ, મનોજ પાંડા, અને અહીંયા કોણ છે? અરવિંદ પનગડિયા. પ્રથમ નાણાં આયોગની સ્થાપના 1951. પ્રથમ નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી હતા. અને 15મા નાણાં આયોગના અધ્યક્ષ કોણ હતા? તો એન કે સિંહ. ક્લિયર છે આખો મુદ્દો? આખો મુદ્દો આપણો અહીંયા ક્લિયર કરી લો. આ ચાર અહીંયા આ સભ્ય છે, ને પાંચમા કોણ છે? તો અરવિંદ પનગડિયા. ક્લિયર છે? આખે આખો મુદ્દો જોરદાર છે, પરીક્ષામાં છપાય તેવો. આગળ છે કે માર્ચ મહિનાના ઇન્ડિયન ક્રિકેટ કાઉન્સિલના, ઇન્ડિયન નહીં આવે અહીંયા, ઇન્ડિયન નહીં આવે, આઈસીસી, અહીંયા આઈસીસી ઇન્ટરનેશનલ લખવાનું હતું, અહીંયા આઈસીસી લખી દઉં છું. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના મેન્સ ઓફ ધ મંથ કોણ બન્યા? તો આપણો કરેક્ટ આન્સર છે શ્રીલંકા દેશના પ્લેયર કામેન્ટુ મેન્ડિસ. બરોબર, કામિન્ડુ મેન્ડિસ. મહિલાઓની અંદર ઇંગ્લેન્ડના માયા બાઉચર બન્યા. કોણ બન્યા? માયા બાઉચર. જાન્યુઆરી મહિનાની વાત કરીએ તો સમર જોસેફ વેસ્ટઇન્ડિઝના ખેલાડી બન્યા. જાન્યુઆરીમાં મહિલા કોણ બન્યા? તો એમી હન્ટર આયર્લેન્ડના. ફેબ્રુઆરી મહિનામાં પુરુષ તો યશસ્વી જયસ્વાલ આપણા ભારત દેશના. મહિલાઓમાં ફેબ્રુઆરી મહિનાના તો અન્ના બેલ સુટરલેન્ડ. ક્યાંના? તો ઓસ્ટ્રેલિયાના. ક્લિયર? આખે આખા ત્રણે ત્રણ મહિનાના મેં અહીંયા કરાવી દીધા. આગળ છે છઠ્ઠા નંબરના ઇન્ટરનેશનલ રેપિડ ફેડરેટેડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન ક્યાં થયું? તો આપણો કરેક્ટ આન્સર છે કે આઈઆઈટી મદ્રાસમાં ચેસ ટુર્નામેન્ટનું આયોજન થયું. ભારત દેશની બહાર પોતાનું પ્રથમ કોમ્પ્લેક્સ આઈઆઈટી મદ્રાસે તંઝાનિયાના ઝાંઝીવારમાં ખોલ્યું. રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ દ્વારા ચાર્ટ ટી સેલ કેન્સર માટેની થેરાપીની સુવિધા આઈઆઈટી બોમ્બેમાં લોન્ચ કરવામાં આવી. આપણો કરેક્ટ આન્સર અહીંયા છે આઈઆઈટી મદ્રાસ. તો છઠ્ઠા નંબરના ઇન્ટરનેશનલ રેપિડ ફેડરેટેડ ચેસ ટુર્નામેન્ટનું આયોજન થયું છે આઈઆઈટી મદ્રાસની અંદર. ભારત દેશનું પ્રથમ સ્ત્રી સેવા યોજના સંમેલન ક્યાં આયોજિત થયું? હવે આ સંમેલનની વાત થઈ રહી છે, સંમેલન. તો આપણો કરેક્ટ અહીંયા શું લખેલું છે કે પરિવર્તન ચિંતન નામનું ભારત દેશનું પ્રથમ સ્ત્રી સેવા સશસ્ત્ર બલ યોજના સંમેલનનું આયોજન 8 એપ્રિલ 2024 દિવસે નવી દિલ્હીની અંદર થયું. આપણો કરેક્ટ આન્સર છે સી. તો ભારતીય વાયુસેનાના એર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરી, બરાબર, વિવેક રામ ચૌધરી, ભારતીય સેનાના પ્રમુખ મનોજ પાંડે અને ભારતીય નૌસેનાના પ્રમુખ આર હરિકુમાર. કોણ છે? તો આર હરિકુમાર. આ ત્રણ લોકોએ ભેગા થઈ અને અહીંયા ભાગ લીધો, ને તેની અધ્યક્ષતા કોણે કરી? તો બીજા નંબરના ડિફેન્સ સ્ટાફ છે આપણા અનિલ ચૌહાણ. કોણ છે? બીજા નંબરના આપણા પ્રથમ કોણ હતા? તો જનરલ બિપિન રાવત. બીજા નંબરના ચીફ ડિફેન્સ સ્ટાફ કોણ છે? તો અનિલ ચૌહાણ, તેમણે અધ્યક્ષતા કરી. ભારત દેશમાં ત્રી સેવા કમાન્ડ સ્થાપવા માટેની પ્રથમ ભલામણ ડીબી શેતરકર સમિતિએ કરી હતી. ત્રણ સમિતિ આ વિડીયોની અંદર મેં તમને યાદ કરાવી. 2015માં રક્ષા મંત્રાલયને તેમણે ભલામણ કરી હતી. કોણે? તો ડીબી શેતરકર સમિતિ, યાદ રાખજો. ત્રી સેવા કમાન્ડ સ્થાપવા માટે ભારત દેશમાં ત્રણેય સેનાના 19 કમાન્ડ આવેલા છે. માત્ર બે કમાન્ડ કઈ જગ્યાએ? તો એક છે અંડમાન અને નિકોબારમાં આવેલ છે, અને સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ જે ભારત દેશના પરમાણુ હથિયારોથી પ્રભારી છે તે ત્રી સેવા કમાન્ડના રૂપમાં કાર્ય કરે છે. આખો મુદ્દો ક્લિયર કરજો. કઈ જગ્યાએ? તો બે કમાન્ડ જે છે તે અંડમાન અને એક નિકોબારમાં આવેલ છે, અને જે અંડમાન નિકોબારની અંદર છે સ્ટ્રેટેજિક ફોર્સિસ કમાન્ડ જે ભારત દેશના પરમાણુ હથિયારોનું પ્રભારી છે. બરોબર, પરમાણુ હથિયારોથી સજ્જ છે. તો ત્રી સેવા યોજના સંમેલન આયોજિત થયું છે કઈ જગ્યાએ? તો નવી દિલ્હીની અંદર. ભારત દેશના કયા રાજ્યની મિરાજમાં બનાવવામાં આવતી સિતાર અને તાનપુરાને જીઆઈ ટેગ મળ્યો? તો આપણો કરેક્ટ આન્સર છે મહારાષ્ટ્ર. બરાબર, મહારાષ્ટ્ર. તેના સિતાર અને તાનપુરાને જીઆઈ ટેગ મળ્યો છે. વિશ્વ આર્થિક મંચ દ્વારા 2024ની યંગ ગ્લોબલ લીડર કોમ્યુનિટીમાં કયા ભારતીય અભિનેત્રીને સામેલ કર્યા? તો ભૂમિ પેંડનેકર. બરાબર, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ સ્થાપના 1971, મુખ્ય મથક આવેલું છે સ્વિટ્ઝર્લેન્ડની અંદર. આગળ છે કઝાકિસ્તાનમાં આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટ 2024માં કયા ભારતીય મહિલાએ ખિતાબ જીત્યો? તો ઉત્તરાખંડના અનુપમા ઉપાધ્યાય છે. ઉત્તરાખંડના કઝાકિસ્તાનમાં ચાલી રહેલ આંતરરાષ્ટ્રીય બેડમિન્ટન ચેલેન્જ ટુર્નામેન્ટ 2024નો મહિલાનો ખિતાબ જીત્યો. પુરુષ એકલનો ખિતાબ એમ હારુન તેલંગાણામાં જીત્યા છે. બંને ટોપિક ક્લિયર કરજો.
આગળ છે રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પરિષદ, એટલે કે NCERT દ્વારા શૈક્ષણિક સામગ્રીને કોપીરાઇટ ઉલ્લંઘન માટે ચેતવણી આપવામાં આવી છે કે ભારતના આ કયા અધિનિયમ દ્વારા કોપીરાઇટ ઉલ્લંઘન છે. તો NCERT, અહીંયા આપણો કરેક્ટ આન્સર આવશે 1957. તો NCERT દ્વારા કોપીરાઇટ એક્ટ 1957 મુજબ તેમના કોઈ પણ મટીરિયલમાંથી તેમની પરવાનગી વગર જો કોઈ સામગ્રી ઉઠાવીને કોઈ પણ બુકમાં પૈસા કમાવવા માટે છાપવામાં આવે છે તો તેમના ઉપર કાયદેસર કાર્યવાહી થશે. કોપીરાઇટ અધિનિયમ 1957 અને લાગુ થયો 1958 થી. કોપીરાઇટ એક્ટ માં સુધારો 2012 કરવામાં આવ્યો હતો. તેની અંદર સજા 6 મહિનાની અને 50,000 રૂપિયાનો દંડ થાય છે, બરોબર. વધારેમાં વધારે 3 વર્ષ સુધીની સજા અને 2,00,000 રૂપિયાનો દંડ થઈ શકે છે જો હવેથી NCERT નું મટીરિયલ ઉપાડી અને કોઈ પણ જગ્યાએ આપણે છાપી શકીએ નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું કરંટ અફેર્સ. જો વિડીયોની માહિતી ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો. હવે પછીનું કરંટ અફેર્સ ઉષા મિસ દ્વારા ડેલી મૂકવામાં આવશે. થેન્ક યુ વેરી મચ.